નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા અને વાગડના ખેડૂતો નર્મદાના પાણીથી ખેતી કરતા થયા છે તેવી વાતો દરેક ભાજપના કાર્યક્રમોમાં થતી હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખેડૂતોને પોતાના હકનું પાણી પણ મળતું નથી અને પાણી મેળવવા માટે ખેડૂતોને અસામાજિક તત્વોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ ફતેહગઢ અને આડેસર બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ છે પરંતુ અસામાજિક તત્વો આડેસર બ્રાન્ચ કેનાલમાં પથ્થરો અને કાગળો નાખીને પાણીને રોકી રહ્યા છે ફતેહગઢથી આવતું પાણી મોડા પાસે આવેલ કોયાડીયા વાડી નદી તથા સણવાવાડી નદી ઉપર અસામાજિક તત્વો દ્વારા કેનાલની અંદર પથ્થર તથા કાગળો નાખીને આડેસર કેનાલમાં જતા પાણીને રોકી રહ્યા છે જ્યારે ખેડૂતો નદી પર જાય છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા ધાકધમકી કરવામાં આવે છે અને નદીમાંથી પથ્થર તેમજ કાગળો હટાવશો તો માર મારવાની ધમકીઓ અપાતી હોવાથી ખેડૂતોએ આ અંગે આડેસર પોલીસ મથકે આવેદનપત્ર પાઠવીને રજૂ રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આડેસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત આડેસર બ્રાન્ચ કેનાલમાં નાખવામાં આવેલા પથ્થરો તેમજ કાગળો હટાવી લેવામાં આવે તેવી માંગ કરી છે આડેસર વિસ્તારમાં લોકોને કેનાલનું પૂરતું પાણી ન મળવાને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે તાજેતરમાં નર્મદા કેનાલનું પાણી બંધ કરાતા રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ ધરણા યોજીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આડેસર વિસ્તારના ખેડૂતોને અસામાજિક તત્વો દ્વારા કન્નડગત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે પણ ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય વલણ અપનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે જો આડેસર વિસ્તારના ખેડૂતોને હાલના સમયે પૂરતું પાણી નહીં મળે તો પાકને નુકસાની થવાની ભીતિ છે ત્યારે પોલીસ દ્વારા પણ ખેડૂતોને સહકારની અપેક્ષા છે અમારી માંગણી એવી છે કે એમને પણ પાણી મળે અમારો વાંધો એમનાથી નથી એમને પણ પાણી મળે અને એમને પણ પૂરતું પાક મળી શકે પરંતુ અમારો વાંધો એના છે કે જે એમનું વધારાનું પાણી જે રણ સુધી પોગી રહ્યું છે એ અટકાવી અને જો આ નર્મદા કેનાલની અંદર પાણી મૂકે તો અમારા ખેડૂતો પોતાનો જીવ બચાવી શકે એમ છે નહીતર એને કમોતે મોત વરવાની દશા આવી જશે જગ્યા ઉપર પાળો કરી દેવામાં આવેલ છે અને આડા બ્લોક ખડકી દેવામાં આવેલ છે અને અમુક વખતે ખેડૂતો ખોલી લે છે પરંતુ જ્યારે એને એમ થાય ત્યારે એ લોકો રાતના બંધ પણ કરી દે છે અને આડેસર સુધી તો પાણી આવતું જ નથી આપ નિહાળી રહ્યા છો કે અહીંયા કેનાલ સાવ કૂરી છે ખેડૂતો એવા છે કે જેના ખેતર સુધી પાણી પહોંચતું જ નથી એમ કે કેનાલ જ કુડી પડી હોય તો અમારે પાસા કેરી પાસે રાખવી પાણી એટલે અમારી આપશ્રીને અને સરકારશ્રીને એક અમારી નમ્ર એવી અરજ છે કે અમારા ઉભા પાકોનું આપ સૌ જોઈ જ રહ્યા છો કે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે આ નુકસાન અટકાવવા માટે જો તાત્કાલિક ધોરણે અમારા સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો કેટલા ખેડૂતો આત્મહત્યા કરવાની અને જરૂર પડશે આડીસર ને પાણી આવવા દેતા નથી બરાબર થોડા અને નકા કોઈ આત્મહત્યા કઈક કરી જાવ તો પછી આમાં તકલીફ બધા ને થશે અને જાય છે પાણી કેવા દરેક અમાન સારી ધોકાલે સારું થઈ જાય છે પાણી ના નું આવેલું એ નદીઓમાં વારવામાં આવે છે અને અમારે આ નું ખેતર પાણી હથોડું આવવા દેતા નથી રણમાં પાણી ખોટું દાયર્યું અને નદીમાં માં કાયદાસર ની કિનાલ છે એમાં પાણી પણ નથી આવવા દેતા અને આ નદી કોરી છે તો એ વાર અને નદીમાં કોરી નદી માં પાણી વારીને રણમાં લઈ જાય